आज रोज स्वामीनारायण मंदिर वाणियावाड खाते कायदाकीय जागृति शिबिर नु आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे श्रीमती लीलाबेन आंकोलिया महिला आयोगना अध्यक्ष खास उपस्थित रह्या हता, तथा खेड़ा जिला प्रमुख नैनाबेन पटेल, जसोदाबेन वाघेला तथा नड़ियाद नगरपालिकाना प्रमुख रंजनबेन वाघेलानी उपस्थितिमां कायदाकीय जागृति शिबिर नु आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे गुजरात राज्यना महिला आयोगना अध्यक्षा लीलाबेन आंकोलियाए महिलाओं सशक्तिकरण विषे माहितगार कर्या हता, तथा कायदाकीय जागृति विषे पण माहितगार कर्या हता। कोईपण महिला जातीय सतामणीनो भोग बने तो तेने कई रीते कायदाकीय रीते तेनो सामनो करवो तेनु मार्गदर्शन आप्युं हतुं। आ प्रसंगे मोटी संख्या में महिलाओं उपस्थित रही थी, तथा वधुमां तेमणे जणाव्युं हतुं के कोईपण महिला ने कोईपण रीते तकलीफ होय तो अभयम महिला हेल्पलाइनों उपयोग कई रीते करवो तेनी माहिती आपी हती। आ प्रसंगे खेड़ा जिला पंचायतना प्रमुख नैनाबेन पटेले महिलाओं ने कायदाकीय जागृति विषय पूरतु ध्यान आपवा तथा महिलाओं नो अधिकार विषय माहितगार कर्या हता। कुपोषित થાય એના માટે અને આપણી દીકરીઓ કિશોરીઓ પણ કુપોષિત થાય આના માટે કુપોષિત પોષિત થાય એના માટે પ્રયત્ન થઈ રહ્યા હોય છે અને આ અભિયાનમાં સરકારી તંત્ર, વિવિધ સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આપણા બાળકો કેવી રીતે પોષિત થાય અને કિશોરીઓને પોષિત કરવા માટે પણ આપણી આ સરકાર કામ કરી રહી હોય ત્યારે આપણા જિલ્લામાં 3 વર્ષમાં કુપોષિત બાળકોને પોષિત કરવાના અભિયાનમાં વિવિધ સંગઠનોએ, જવાબદાર વ્યક્તિઓએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બાળકોને દત્તક લઈ અને એની સમયાંતરે અને જ્યારે જ્યારે એમને ટાઈમ મળે ત્યારે બાળકોની સારવાર, બાળકોને વ્યક્તિગત રીતે સરકાર તો કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળે એના માટે આંગણવાડીમાં મેનુ નક્કી કરીને એને સવારનો ગરમ નાસ્તો પૌષ્ટિક મળે, ત્યાર પછી બપોરે પણ એને પૌષ્ટિક ભોજન આહાર મળે એ બધું ધ્યાન રાખી અને અઠવાડિયાનો મેનુ તૈયાર કરી આંગણવાડીના માધ્યમથી આપણા બધા જ આંગણવાડીમાં આવતા બાળકો ખેડા જિલ્લામાં લગભગ 1979 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે। જિલ્લા પંચાયત ના સભ્ય પાર્વતી બેન પણ ખૂબ ઉત્સાહી છે, એ પણ અહીંયા બેઠા છે। આ ઉપરાંત સંગઠન ની અંદર પણ કામ કરવું ખૂબ અઘરું હોય છે અને જ્યારે નડિયાદમાંથી જાનવીબેનને મંત્રી તરીકે પ્રદેશમાં લેવામાં આવ્યા એ પણ વર્ષોથી સંગઠનમાં કામ કરનાર એક મહિલા છે। અમારા સભ્ય સચિવ આપણા કુમુદબેન અહીંયા મારી સાથે આવેલા છે, એ પણ એક મહિલા છે। મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નલિનીબેન પણ બેઠા છે। આપણે ગુજરાતમાં નક્કી કર્યું અને મહિલા આયોગ દ્વારા હેલ્પલાઇન બની અને આજે તો મને આનંદ છે કે આ હેલ્પલાઇન દરેક જિલ્લાની અંદર છે। આજનો કાર્યક્રમ ગુજરાતની અંદર એક તો 75 વર્ષની ઉજવણી ચાલે છે અને બીજું કે આજે બહેનો અહીંયા જે નડિયાદની આવી છે એમને કાયદાનું જ્ઞાન મળે। કાયદો બધાના માટે હોય છે પણ ઘણીવાર બહેનોને કાયદાનું જ્ઞાન ના હોય અને લીધે ક્યારેક બહેનોના પ્રશ્નો ખૂબ અટવાઈ જતા હોય છે, ત્યારે બહેનોને કાયદાનું જ્ઞાન માટે આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી મળે અને બહેનો જાગૃત બને। ગુજરાત સરકારનો એક ધ્યેય રહેલો છે કે બહેનોને પગભર કરવી અને બહેનો ત્યારે જ પગભર થઈ શકે જ્યારે બહેનોને બધી સમજણ હોય અને આજે બહેનો સમજણ કેળવતી થઈ છે ત્યારે ખાસ કરીને નડિયાદ તાલુકો અને નડિયાદ શહેરની બહેનોને અહીંયા આપણે અવેરનેસના કાર્યક્રમ માટે બોલાવેલી છે। તમામ ચૂંટાયેલી બહેનો આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની બહેનો અહીંયા હાજર હતી। આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ કરી છે કે હમણાં જે તમને ખબર છે કે આપણે સ્વરોજગારી મેળવી શકે એના માટે બહેનોને 1 લાખની લોન આપવામાં આવતી હતી, 0% વ્યાજથી બહેનોને લોન આપવામાં આવે છે અને બહેનો આ લોન દ્વારા આજે આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી રહી છે। એવી રીતના ગુજરાતમાં સખી મંડળો બનાવવામાં આવ્યા છે, લગભગ 1.5 લાખ સખી મંડળો બન્યા છે અને એમાં લગભગ 35 લાખ મહિલાઓ આજે કામ કરે છે અને એ ક્યાંક ને ક્યાંક પોતે ત્યાં પોતે નાના મોટા બિઝનેસ કરીને પોતે ઉપાર્જન કરે છે। ખાસ મહત્ત્વ એ રહ્યું છે કે બહેનોને
આર્થિક ઉપાર્જન થાય તો અનેક પ્રશ્નોનું સોલ્યુશન થાય, જે સરકાર કરી રહી છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે મહિલા આયોગ દ્વારા ખેડા જિલ્લામાં કાનૂની શિબિરનું આયોજન કર્યું. એમાં ખેડા જિલ્લાની મહિલાઓ અહીંયા ખૂબ વિશેષ પ્રમાણમાં ઉપસ્થિત રહી. અમારા મહિલા આયોગના ચેરમેને કાયદાકીય સમજ બધી બહેનોને માહિતી આપી. જિલ્લાની વાત કરું તો જિલ્લાની બહેનો માટે સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અને ભારત સરકારની મહિલાઓના વિકાસની યોજનાઓની વાત જિલ્લા પંચાયત દ્વારા જે અમલવારી થઈ એની બધી જ માહિતી વિસ્તૃત અમે આજની આ શિબિરમાં શિબિરાર્થી બહેનોને અમે આપ્યા.